તપઋતુના બીજા અઠવાડિયાનો ગુરુવાર ધર્મસભા આજે રોમના સંત ફ્રાન્સિસ્કાનું પર્વ ઉજવે છે. પૃથ્વી પર આપણે સૌ મુસાફરો છીએ. આપણને મળેલ આ જીવનમાં આપણે અનંત જીવનની તૈયારી કરવાની છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 19-31. એક શ્રીમંત હતો. તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો. તેના આંગણામાં લાઝરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આંખે શરીરે ઘારા પડેલા હતા. એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરાઓ સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો. તે મોટેથી બોલી ઉઠ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું એ પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ હું આ જ્વાળામાં રીબાઈ રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ જ સુખ મળ્યા હતા, તેમ લાઝરસને દુઃખ જ દુઃખ મળ્યા હતા. તે તું યાદ કર, હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે. એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ન શકે. ત્યારે તેણે કહ્યું, તો પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે 5 ભાઈઓ છે, એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે, નહીં તો તેઓ પણ આ યાતના ભર્યા સ્થાનમાં આવશે. પણ અબ્રાહમે કહ્યું, એ લોકો પાસે મોશે અને પયગંબરો છે જ, તેમનું સાંભળે. પણ તેણે કહ્યું, ના ના પિતા અબ્રાહમ, એના કરતાં મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે. અબ્રાહમે જવાબ આપ્યો, જો તેઓ મોશેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી. આજના શુભ સંદેશમાં ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા આજીવન અને આ જીવન પછીના જીવન વિશે કેટલાક સત્યો સમજાવે છે. આ જીવનમાં જે સુખ ભોગવે છે તેને આ જીવન પછીના જીવનમાં સુખ ના પણ મળે. જો એ ભાઈએ આ જીવનમાં પોતાના સુખને જરૂરિયાતમંદો સાથે ના વહેંચ્યું હોય. આજે આપણે સાધન સંપત્તિની દ્રષ્ટિએ સુખી હોઈએ તો એમાં પ્રભુની કૃપા અને આપણી તનતોડ મહેનત છે. પણ આપણું સુખ આપણે એકલ પેટા બની માણવાનું નથી. જેઓ જરૂરિયાતમંદો છે તેઓને કદાચ તક નથી મળી, તક મળી છે તો એ માટેની આવડત નથી મળી, એટલે તેઓ જરૂરિયાતમંદો બની ગયા છે. એમને આપણું સઘળું સુખ આપી દેવાનું નથી, પણ થોડુંક સુખ આપવાનું છે. કોઈને ગરીબ બનવું અથવા જરૂરિયાતમંદ થવું ગમતું નથી, પણ જીવનમાં એવા સંજોગો આવી પડે છે, એવી બીમારી આવી પડે છે જ્યારે બધું ખલાસ થઈ જાય છે. આવી વ્યક્તિઓને આપણા સુખ સગવડમાંથી થોડો હિસ્સો આપીએ એ માનવતા છે. દ્રષ્ટાંત કથામાંનો શ્રીમંત
જરૂરિયાતમંદ લાઝરસ પ્રત્યેની માનવતા ચૂકી ગયો છે. ઈસુ આપણને સંવેદનશીલ બનવા કહે છે. આપણે જરૂરિયાતમંદની ઉપેક્ષા ના કરીએ. દ્રષ્ટાંત કથામાં શ્રીમંત આ જીવન પછીના જીવનમાં જરૂરિયાતમંદ બની ગયો છે. હવે એને સમજાય છે કે જરૂરિયાતમંદ હોવું એ કેટલી લાચારી છે. આ જીવનમાં એની જે શ્રીમંતતા હતી તે આ જીવન પછીના જીવનમાં જરાય કામમાં આવતી નથી. આ જીવનમાં જો આપણે પૈસા પાત્ર હોઈએ તો એ પૈસાનો ઉપયોગ પુણ્ય પ્રાપ્ત કરવામાં કરીએ તો એ પુણ્ય કામમાં આવશે. આપણે બધા માહિતગાર છીએ કે મૃત્યુ પછી આપણું બધું અહીંનું અહીં જ રહે છે. આપણું જે કંઈ છે તેને માણીએ અને આપણા આનંદમાં કોઈક જરૂરિયાતમંદને સહભાગી કરીએ. આપણા ઘરે ઘણા શુભ પ્રસંગો આવે છે. બજેટમાં એક રકમ જરૂરિયાતમંદો માટે અલગ રાખીએ. જરૂરિયાતમંદો માટે ધર્મસભામાં સેવા સંસ્થાનો ચલાવતા સંન્યાસીઓ છે. આ રકમ તેઓને સુપ્રત કરી શકાય. આપણે હજી આ જીવન જીવી રહ્યા છીએ. આપણી પાસે મોશે અને પૈગંબરો એટલે કે પ્રભુની વાણી છે. પ્રભુની વાણી એટલે બાઇબલ. બાઇબલનું આપણે નિયમિત પઠન કરીએ. પઠન કરેલા શાસ્ત્રપાઠની સમજૂતી આપતા સ્ત્રોતનો ઉપયોગ કરીએ. આવા સ્ત્રોત છે બાઇબલ ડાયરી, સ્નેહના સ્પંદન, પરમ પૂજામાં ઉપદેશ. એ પ્રભુવાણી આપણને માર્ગદર્શન આપશે. શ્રીમંતના 5 ભાઈઓ જો બાઇબલનો અભ્યાસ કરશે તો તેઓને જીવન જીવવાનો માર્ગ જડશે. પ્રભુ પોતે માનવને બાઇબલ દ્વારા દોરે છે. આપણા પૈસા આપણે જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લઈએ અને બાઇબલ દ્વારા પ્રભુનું માર્ગદર્શન મેળવતા રહીએ તો આપણું જીવન ધન્ય થશે. પીડિત ઓ શ્રમિત બોજને ભારે લદાયેલ જન, ઓ પીડિત ઓ શ્રમિત બોજને ભારે લદાયેલ જન, આવ મારી પાસે સ્વજન, શાતા આપીશ અંતરતમ. ઓ પીડિત ઓ શ્રમિત બોજને ભારે લદાયેલ જન, દુખ જે જે અકારા દઈ દે તારા આસુ સારા, થાકને દુખ જે જે અકારા, તારે કાજે પીઓઆ પ્યાલા, તારે કાજે
જીસનો ભાર ઉઠાવી રહે ઈસુ સહુજનને બોલાવી કાંધે કૃષ્ણનો ભાર ઉઠાવી રહે ઈસુ સહુજનને બોલાવી આવો શોષિત આવો તૃષિત આવો શોષિત આવો તૃષિત આપીશ હું જીવન જલ ઓ પીડિત ઓ શ્રમિત બોજ ને ભારે લદાએ સ્વજન શાતા આપીશ અંતરતમ ઓ પીડિત ઓ શ્રમિત બોજ ને ભારે લદાયેલ જન આવ મારી પાસે સ્વજન